પીએમ મોદી આજથી વારાણસીની મુલાકાતે. સુરત બનારસ ટ્રેનને આપશે લીલી ઝંડી, વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ. આ મુલાકાત દરમિયાન કરોડોની યોજનાઓનું લોકાર્પણ પણ કરશે. વારાણસીની જનતાને 846.50 કરોડની ભેટ આપશે. 17 પરિયોજનાઓનું લોકાર્પણ અને 6 પરિયોજનાઓનું કરશે શિલાન્યાસ અને વારાણસીની જનતા સાથે કરશે સંવાદ. આજે પેટ્રોલ ડીઝલના ભાવ વધારા અંગે કોંગ્રેસ કરશે સરકારનો વિરોધ, તો આમ આદમી પાર્ટી પણ મોંઘવારીને લઈને કરશે સરકારનો વિરોધ. આર્થિક સ્થિતિને પાટે પર લાવવા મોદી સરકારે કસી કમર, 50,000 કરોડના રાહત પેકેજની થશે ઘોષણા. જમ્મુ કાશ્મીરના અરણિયા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ભારતીય સેનાએ આપ્યો વળતો જવાબ. પાકિસ્તાની રેન્જર્સ હવે રહેણાંક વિસ્તારોને બનાવી નિશાન, આરએસપુરામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ. ફાયરિંગમાં બીએસએફના 2 જવાન ઘાયલ, બીએસએફ પાકિસ્તાનને આપી રહ્યું છે જડબાતોડ જવાબ. તો સરહદ પર 24 કલાકમાં જ 2 વખત પાકિસ્તાને કર્યો યુદ્ધ વિરામનો ભંગ, રાત્રે આરએસપુરા અને અત્યારે અરણિયા સેક્ટરમાં ફાયરિંગ. શહીદ અબ્બાસે સરહદ પાર ફાયરિંગ માટે ભારતને ગણાવ્યું જવાબદાર, તો ભારત પર લગાવ્યો યુએનના પ્રસ્તાવને ન માનવાનો આરોપ. પીએમ શહીદ અબ્બાસે કહ્યું છે કે ભારતે યુદ્ધ વિરામનો ભંગ કરી રહ્યો છે, ભારત પર કાશ્મીરીઓનો અવાજ દબાવવાનો આરોપ લગાવ્યો. સાથે જ તેમણે કાશ્મીર સહિત તમામ મુદ્દે ભારત સાથે વાત કરવાની તૈયારી બતાવી. સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી પાકિસ્તાન અલાપ્યો કાશ્મીર, કાશ્મીર મુદ્દે દૂત નિમણૂક કરવાની કરી માંગણી, ભારત સાથે ચર્ચા કરવા તૈયાર. યુએનના કાર્યાલય બહાર પાકિસ્તાનના વિરોધમાં પ્રદર્શન, બલુચિસ્તાન અને સિંઘની આઝાદી માટે પ્રદર્શન. બલુચિસ્તાન અને સિંઘની આઝાદીની માંગણી સાથે લોકો માર્ગો પર પોસ્ટર લઈને ઉતરી આવ્યા, પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને આઝાદીની કરી માંગણી. પાકિસ્તાનમાં છે દાઉદ ઇબ્રાહીમ, દાઉદના ભાઈ ઇકબાલ કાસ્કરનો ખુલાસો. આગામી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસની તડામાર તૈયારી, 5,000થી ઓછા માર્જિનવાળી 36 બેઠક જીતવા માટે ખરાખરીનો જંગ. શંકરસિંહ વાઘેલા બગાડી શકે છે ભાજપ અને કોંગ્રેસની બાજી, ઓછા માર્જિનવાળી બેઠક ઉપર બાપુ ઉતારશે પોતાના ઉમેદવાર. અમદાવાદમાં વાયબ્રન્ટ મહોત્સવનો થયો પ્રારંભ, સીએમ રૂપાણીએ માતાજીની આરતી ઉતારીને કરાવ્યો શુભારંભ. વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવના પ્રથમ દિવસે ખેલૈયાઓનો જમાવડો જામ્યો, વિવિધ સ્ટેપના તાલે ઝૂમ્યા અમદાવાદી ખેલૈયા. અંકલેશ્વરના ગાર્ડન સિટીમાં ગરબે ઝૂમ્યા ખેલૈયાઓ, કીર્તિદાન ગઢવીના સૂરના તાલે ગરબાની જામી રમઝટ. પ્રથમ નોર્તે ઝૂમી ઉઠ્યા સુરતના ખેલૈયાઓ, સુરતની ઇકો ફ્રેન્ડલી નવરાત્રિએ જમાવ્યું આકર્ષણ. કોલકાતાની કિંગમની વિરાટ સેના ઓસ્ટ્રેલિયાને બીજી વનડેમાં 50 રનથી હરાવ્યું, જીત સાથે ભારત વનડે રેન્કિંગમાં બન્યું નંબર 1.